નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પોથી નું ચેપ્ટર બીજું આદિમાનવથી સ્થાયી જીવનની સફર તો મિત્રો જે અહીંયા ધોરણ છની સામાજિક વિજ્ઞાનની જે નવી સ્વાધ્યન પોથી છે એમનો આપણે પાઠ બીજો આદિમાનવથી સ્થાયી જીવનની સફરની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા આપણી પાસે સ્વધ્યન પોથીના તમામ પ્રશ્નો અને એમના સોલ્યુશન છે તો જોઈએ આપણે એમના પ્રશ્ન અને સોલ્યુશન મિત્રો આ સોલ્યુશન છે એ તમારી જાતે કરવાના છે જે પ્રશ્નનો જવાબ ન આવડે એ તમે વિડીયોની અંદરથી સોલ્યુશન જોઈ શકો છો અને લખી શકો છો તો પ્રશ્ન પહેલો નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી અને બોક્સમાં લખો એમાં પહેલું નીચે આપેલ પ્રવૃત્તિમાંથી કઈ પ્રવૃત્તિ આદિમાનવો દ્વારા થતી તો ઉપરની તમામ એટલે એનો જવાબ આવશે ડી આપેલ તમામ બીજું આદિમાનવો કયા કારણસર ભટકતું જીવન ગાળતા તો એનો જવાબ આવશે એ ખોરાકની શોધમાં ત્રીજું આદિમાનવો શિકાર કરવા માટે કયા હથિયારનો ઉપયોગ કરતા ન હતા એમાં જવાબ આવશે સી લોખંડના આદિમાનવો અગ્નિનો શું ઉપયોગ કરતા તો એમાં આવશે ડી આપેલા તમામ પાંચમું આદિમાનવો પથ્થરનો ઉપયોગ કઈ પ્રવૃત્તિ માટે કરતા ન હતા તો સી મકાન બનાવવા છઠ્ઠું આદિમાનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા તેનો જવાબ આવશે ત્યાર પછી સાતમું ભીમ બેટકાની ગુફાઓમાં આદિમાનવ કઈ કલા આજે પણ જોવા મળે છે તો સી ચિત્ર કલા આઠમું કઈ શોધથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું હશે સી એ અને બી બંને નવમું આદિમાનવના સ્થાયી જીવનની શરૂઆત થતાં તેઓની કઈ પ્રવૃત્તિમાં વ્યાપક પરિવર્તન આવ્યું તો ડી આપેલા તમામ ત્યાર પછી પ્રશ્ન બે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો તો આ રીતના એમના ખાલી જગ્યાઓ છે પેલું આદિમાનવોના સમયને ખાલી જગ્યા યોગ તરીકે પણ ઓળખવામાં આવે છે તો પાષાણ આવશે ખાલી જગ્યામાં બીજું ભીમ બેટકાની ગુફાઓ ખાલી જગ્યા રાજ્યમાં આવેલી છે તો મધ્યપ્રદેશ ત્રીજું આદિમાનવોના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર ખાલી જગ્યા હતો કૂતરો ચોથું સૌ પ્રથમ જવ અને ઘઉંની ખેતીની શરૂઆત ખાલી જગ્યા ગામથી થઈ હોવાના પુરાવા મળ્યા છે મેહરમગઢ આદિમાનવો ઝાડના સ્થળ અને ઝાડા લાકડામાંથી ખાલી જગ્યા બનાવતા શીખા પૈડા ત્યાર પછી બી મને ઓળખો દક્ષિણ ભારતમાં આવેલી મારી ગુફામાંથી રાખના અવશેષો પ્રાપ્ત થયા કુર્નુલની ગુફા બીજું ઘણા વર્ષો પહેલા મારામાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા તો જવાબ આવશે વાતાવરણ ત્રીજું મારે ત્યાંથી બાળકોના મૃતદેહના અવશેષ મળી આવ્યા ઇનામ ગામ મહારાષ્ટ્ર ત્યાર પછી સી નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર ચેકો મારી ખરું વિધાન બનાવું પહેલું સ્થાયી જીવન શરૂ થતાં આદિમાનવે ગાયભ્યાસ ને ગાય ઘોડો પાડવાનું શરૂ કર્યું તો ગાય ઘોડો ચેકી નાખવાનો છે એ ખોટો શબ્દ છે ત્યાર પછી બીજું વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા આદિમાનએ પ્રાકૃતિક ગુફામાં રહેતા ત્રીજું ભીમ બેટકાની ભીમ બેટકામાંથી મળેલા ચિત્રો પ્રાકૃતિક રંગો વડે દોરેલા છે ચોથું આદિમાનવો અનાજનો સંગ્રહ માટે માટીના ઘણા ઉપયોગ કરતા હતા ત્યાર પછી મિત્રો આવે છે પ્રશ્ન નીચેના પ્રશ્નના ઉત્તર એક બે વાક્યમાં લખો તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ છના ના ગણિત વિજ્ઞાન ગુજરાતી અને સામાજિક વિજ્ઞાનના દરેક ચેપ્ટરના સોલ્યુશન મૂકેલા છે મિત્રો આ સ્વાધ્યયન પોથીના દરેક ચેપ્ટરના તમારે સોલ્યુશન જોઈતા હોય તો મારી યુટ્યુબ ચેનલના પ્લે લિસ્ટ બજાવવાનું ત્યાં તમને ધોરણ છનું ગુજરાતી ગણિત વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનનું ફોલ્ડર જોવા મળશે આ ફોલ્ડર ખોલશો એટલે દરેક ચેપ્ટરના તમને સોલ્યુશન મળી જશે અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવો પહેલું શિકાર કરતી વખતે આદિમાનવો કઈ મુશ્કેલીઓ પડતી હશે તો કેટલાક પ્રાણીઓ દોડવાની ઝડપ આદિમાનવ કરતાં વધારે હતી તેથી તેમનો શિકાર કરવા માટે ખૂબ દોડવું પડતું અને શિકાર માટે પથ્થરનો ઉપયોગ કરવો પડતો બીજું આદિમાનવો કેવા સ્થળે વસવાટ કરવાનું પસંદ કરતા શા માટે જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળોએ આદિમાનવો રહેવાનું પસંદ કરતા ત્રીજું ભીમ બેટકાની ગુફામાં આદિમાનોએ કયા કયા ચિત્ર દોરેલા છે ભીમ બેટકાની ગુફામાં પક્ષીઓ હરણ લાકડાના ભાલા વૃક્ષો અને માનવના લગભગ પાંચસો ચિત્રો મળી આવ્યા છે ચોથું પૃથ્વી પર તૃણાહારી પ્રાણીઓની સંખ્યા કયા કારણસર વધી હતી આદિમાનવોમાં પરિવર્તન આવતા તેઓ કૃષિ તરફ ગયા તથા ઘાસના ક્ષેત્રો ઊભા થતા તૃણાહારી પ્રાણીની સંખ્યા વધી સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવો ક્યાં ક્યાં પ્રાણીઓ પાડતા આદિમાનવો કૂતરા ઘેટા બકરા ગાય અને ભેંસ ભૂંડ વગેરે પાલતું પ્રાણીઓ પાડતા પુરાતત્વશાસ્ત્રીઓએ ભારતમાંથી આદિમાનવના વસવાટના કયા કયા સ્થળો શોધી કાઢ્યા આદિમાનવની વસાહતોમાં બુર્જહોમ ગુફા કાલ હરંગી મહેરમગઢ લાણગજ ભીમબેટકા વગેરે સ્થળોએ શોધ્યા હતા આદિમાનવે કૃષિની શરૂઆત કેવી રીતે કરી આદિમાનવોમાં પરિવર્તન આવતા ભટકતું જીવન છોડીને નદી કિનારે વસવાટ કરીને બીજ વાવીને કૃષિની શરૂઆત કરી આદિમાનવો ક્યાં કયા પાકો ઉગાડતા હતા આદિમાનવો ઘઉં જવ જેવા ધાન્ય પાકો ઉગાડતા હતા માનવીની લગભગ કેટલા વર્ષ પહેલા અગ્નિની અગ્નિનો ઉપયોગ કરતા શીખ્યો માનવી લગભગ અગિયાર હજાર વર્ષ પહેલા અગ્નિનો ઉપયોગ કરતા શીખ્યો ત્યાર પછી દસમું સ્થાયી જીવનની શરૂઆતમાં આદિમાનવો કેવા ઘરોમાં રહેતા હતા આદિ માનવો ગારા માટી અને ઘાસથી બનાવેલા મકાનમાં રહેતા હતા ત્યાર પછી બંધ બેસતા જોડકા રચો એમાં વિભાગ અ અને વિભાગ બ મહાગઢા તેમાં આવશે ડી ઉત્તરનો પ્રદેશ ચિરાંદ તેમાં આવશે એ બિહાર ઇનામ ગામ તેમાં આવશે ઈ મહારાષ્ટ્ર ત્યાર પછી ચોથું લા ધણજ લા ધણજ એમાં આવશે બી ગુજરાત અને પાંચમું બુર્જ હોમ તેમાં આવશે સી કાશ્મીર ત્યાર પછી ચોથું નીચે આપેલા પારિભાષિક શબ્દની સમજૂતી આપો પાષાણ યુગ પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલ માનવીનો સમયકાળ એટલે પાષાણ યુગ તૃણાહારી પ્રાણીઓ ઘાસ ખાનાર પ્રાણીઓને તૃણાહારી પ્રાણીઓ કહે છે સ્થાયી જીવન કોઈ એક જ સ્થળ પર વસવાટ કરતા લોકોના જીવનને સ્થાયી જીવન કહે છે ત્યાર પછી નીચેના વિધાનો માટે કારણ આપો આદિમાનવો ભટકતું જીવન ગાળતા હતા કારણ કે તો આપણે એનો જવાબ જોઈએ અહીંયા આદિમાનવ હરણ ઘેટા બકરા જેવા પ્રાણીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ ફળોને એકઠા કરીને ખોરાક મેળવતો ખોરાક મેળવવા જંગલી પ્રાણીઓના હુમલાનો સામનો કરવો પડતો વળી કેટલાક પ્રાણીઓ દોડવાની ઝડપ હોવાથી હાથમાં આવવા નહીં એટલે એમની પાછળ દોડવું પડતું હરણ ઘેટા બકરા જેવા પ્રાણીઓ સરળતાથી મારી શકાતા હોવાથી તેમને શોધવા આદિમાનવ ભટકતા રહેતા આ ઉપરાંત પાણીની જરૂરિયાત માટે પાણી મળે તેવી જગ્યાઓ શોધવાની હતી આમ ખોરાક પાણી રહેઠાણની શોધમાં આદિમાનવ ભટકતું જીવન જીવતો હતો ત્યાર પછી અગ્નિના ઉપયોગથી માનવ જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું અગ્નિના ઉપયોગથી આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું અગ્નિની શોધ પછી આદિમાનવ નીચેની પ્રવૃત્તિઓમાં અગ્નિનો ઉપયોગ કરવા લાગ્યો શિકાર કરીને લાવેલા પ્રાણીઓનું માંસ પકવવા પોતાની ગુફામાં અંજવાળું કરવા ગુફા આગળ અગ્નિનું તાપણું કરીને જંગલી પ્રાણીઓને ભગાડવા ત્યાર પછી ત્રીજું કૃષિના કારણે આદિમાનવના ભટકતા જીવનનો અંત આવ્યો આદિમાનવ શરૂઆતમાં ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતો હતો લગભગ બાર હજાર વર્ષ પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવતા વનસ્પતિ અને ઘાસના ક્ષેત્રો ઊભા થયા પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની પ્રવૃત્તિની શરૂઆત થઈ કૃષિ માટે સ્થળોને છોડીને જઈ શકાતું નહોતું કારણ કે પાક ઉગતા થોડો સમય લાગે છે તેને પાણીની જરૂર પડે છે પાક તૈયાર થયા બાદ અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે આ પ્રક્રિયા માટે એક સ્થળે રોકાવું પડે ઘઉં જવ અને બાજરા જેવા ધાન્ય પાકો આદિમાનવો ખોરાકમાં ખાતો ત્યાર પછી ચોથું આદિમાનવો પાલતુ પશુઓનું જંગલી હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા આદિમાનવો પાલતુ પશુઓનું જંગલી હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા આદિમાનવોએ કેટલાક શાકાહારી પ્રાણીઓને પાડીને પશુપાલનની પ્રવૃત્તિ શરૂ કરી આ પશુઓ આદિમાનવોની વિવિધ જરૂરિયાત જેવી કે દૂધ માંસ ચામડું ઊન વગેરે પૂરી પાડતા હતા ઘોડા બળદ હાથી ઊંટ વગેરે જેવા પ્રાણીઓ ભાર વહન મુસાફરી કૃષિ માટે ઉપયોગ ઉપયોગી હતા એટલા માટે આદિમાનવ પાલતુ પશુઓને જંગલી હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા ત્યાર પછી ટૂંકનો લખો ચક્રની શોધ પ્રારંભિક જીવનમાં ચક્રની શોધ થતાં આદિમાનવે બળદગાડું ઘોડાગાડી અને ઊંટ ગાડી બનાવી અને તેમને ચલાવવા માટે તે પશુઓનો ઉપયોગ કરવા માંડ્યો એ વાહનોને લીધે આદિમાનવનું જીવન સરળ બન્યું મુસાફરી અને માલસામાનની હેરફેર ઝડપી બની પગપાળા મુસાફરી બંધ થતાં સમયની બચત થઈ પરિણામે આદિમાનવ નવું નવું વિચારતો થયો આમ ચક્રની શોધને લીધે આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું ચક્રની શોધને લીધે માનવ જીવનની સૌથી ક્રાંતિકારી શોધ માનવામાં ચક્રની શોધને માનવ જીવનની સૌથી ક્રાંતિકારી શોધ માનવામાં આવે છે ત્યાર પછી બીજું આવે છે આદિમાનવની પ્રવૃત્તિઓ આદિમાનવો ખોરાકની શોધમાં ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય પસાર કરતા આદિમાનવ વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડાથી પોતાનું શરીર ઢાંકતા આદિમાનવો પથ્થરનો ઉપયોગ કરીને વનસ્પતિ કાપતા તેમજ પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢતા કૃષિના ઉત્પાદનના કારણે આદિમાનવે સ્થાયી જીવનની શરૂઆત કરી અને ખેતી સાથે પશુપાલન પણ કરતા પશુપાલન પણ કરવા લાગ્યા ત્યારબાદ આદિમાનવ પથ્થરમાંથી ખુરશી છીણી દાંતરડા વગેરે ખેતીના ઓજારો બનાવ્યા બનાવવા લાગ્યા ત્યારબાદ અગ્નિ અને પૈડાની શોધ થતાં આદિમાનવના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું જેમ કે અગ્નિના ઉપયોગ દ્વારા માંસ પકડવું પકવવું અંજવાળું કરવું જંગલી પ્રાણીઓ સામે રક્ષણ મેળવવું ઠંડી સામે રક્ષણ મેળવવા જેવી પ્રવૃત્તિ કરવા લાગ્યા અને ચક્રની શોધ દ્વારા મુસાફરી અને માલસામાનની હેરફેર ઝડપી બનાવી આમ આદિમાનવના કાર્યોમાં સમયાંતરે બદલાવ થયો ત્યાર પછી પ્રશ્ન છ આવે છે ભારતના નકશામાં નીચે આપેલ પુરાતન સ્થળોનો નિર્દેશ કરો તો મિત્રો અહીંયા જે આપણે જે શબ્દો આપ્યા છે એનો આપણે ઉપયોગ કરવાનો છે નકશામાં તો આ મુજબ તમારે અહીંયા લખવાના છે પેલું લાધણજ ભીમબેટકા ચિરાંદ ચિરાદ બુર્જ હોમ મહાગઢા ઇનામગામ હલ્લુર કુરનુલ તો આ રીતના કાશ્મીરમાં છે એ બુર્જ હોમ લખવાનું છે મહાગઢા ચિરાદ ભીમબેટકા મધ્યપ્રદેશમાં તો આ રીતના તમારે એમને દર્શાવવાના છે આ રીતના તો તમારે અહીંયા નકશો છે આ મુજબ પૂરવાનો થશે ત્યાર પછી આગળ વધીએ તો પ્રશ્ન સાત માગ્યા મુજબ નીચેની પ્રવૃત્તિ કરો તો અહીંયા જે આપણે બોક્સમાં જે પ્રાચીન માનવ વસાતોના નામ છુપાયેલા છે એ શોધીને લખવાના છે તો ઇનામ ગામ છે અહીંયા જે મેં બતાવ્યું છે મારીને ભીમ બેટકા લાથણ કુરનુલ હોમ મેરમગઢ ચિરાદ મહાગઢ આ રીતના તમારે નામ એમના લખવાના થશે તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ બીજો આદિ માનવથી સ્થાયી જીવનની સફર તો આપણે નવી સ્વાધ્યન પોથીનો સામાજિક વિજ્ઞાનનો છઠ્ઠા ધોરણનો પાઠ બીજાનું સોલ્યુશન જોયું મિત્રો આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો